કેમ છો બધા? મજામાં? તો રામ રામ, જય માતાજી. અને અત્યારે જો 8:30 વાગ્યા અને આપણે વિડીયો ચાલુ કર્યો. અને આજે મોહનને પણ જો આજે રવિવાર છે એટલે રજા છે, અને આજે રજા છે અને કાલે શનિક રજા છે. આજ તો રવિવારની રજા છે પણ કાલે શનિ રજા છે. આપણે મોહનને પૂછશું. તો અત્યારમાં જો બધા છોકરા, અત્યારમાં તરબૂચ કાપ્યું હતું આપણી વાડીમાં, હતું એ પાક્યું હતું, આમ બહુ નહોતું પાક્યું, માપે પાક્યું તો એ કાપીને અત્યારમાં ખાતા હતા. એટલે એ બધા છોકરા તરબૂચ ખાય છે. અને આપણે કીધું હવે વિડીયો ચાલુ કરી, કારણ કે ચીરું કાલ નહોતું ઉપાડ્યું, આજે હવે જોઈએ. હવે ચરુક લીલા છોડવા હતા ને એટલા માટે નહોતું ઉપાડ્યું. કપ્પા વીણતા, કપ્પાનું ઉહેડને એવું ચાલે છે, તો એવું બધું કામ છે. એટલે વિડીયો આજે અને કાલનો વિડીયોમાં સારો રિસ્પોન્સ બધાએ આપ્યો. આપણે પોંકનો વિડીયો બનાવ્યો, તેમાં કોમેન્ટો ઘણી આવી. અત્યારમાં રિપ્લાય આપીને ઘણી કોમેન્ટો આવી હતી. એટલે બધા આવનો સપોર્ટ કરતા રહેજો. અને હાલો વિડીયો આગળ જોતા રહ્યો. અને લાઈક શેર, ને આપણી ચેનલમાં પહેલી વાર આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તરબૂચ ખાય ભાઈ, તરબૂચ લાયા તા હવનમાં ગયા ને વાડી ગઈ, વાડી માટો આરવા ગયા ને ત્યારે હતું નહીં આ, કે લેતા આયા. કેવું પાઈકું? આ ઉપાઈકું હે, આ ઉપાઈકું જો હારું ન પાઈકું, હારું પાઈકું. નાખી દે, તારે કાલ રજા વેમલા, એમ કાલ છે ને તાર છે ને રજા? મોહન મારે મારે અમારે રહ્યું ને 6 મહિના રહ્યું ને પેપર હોય છે અમારે સર ને બધા પેપર હોય ને એટલે રજા છે આજ. કાલ ગામમાં બાપા ઉભા છે. વેકેશન કેવી પડે? વેકેશન તો એ જે વાર લાગે, પરીક્ષા આવે પછી પડે ને. આ તો આમથી રજા, આજ તો રવિવારની રજા ને કાલ એના સાહેબ ને પેપર છે એનું, છે ને એની રજા, એટલે રજા છે. ને અત્યારમાં અત્યારમાં જો આમ અલ્પા બધે વાસીદાન નું બધું કામ ચાલુ છે. પછી આજ હું બાપા જે ઉપાડું છે કે પહેલા ઉપાડ લે, ઉપાડ લે. તેડી લે જના, તેડી લે, આ તો ઉપાડ લીધો. જો બસ લે, ચાલો આગળ આગળ જોતા રહ્યો વિડીયો. તારે બોલવું છે ને? બોલ. રામ રામ, જય માતાજી. બોલ. જય માતાજી. બોલ. બોલો. ઓમ રિયો એમ બોલે કા? આમ 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 ચિતામ ઓમ રિયો ને એમ બોલે.
વધારે કે હા આવી દે જો બોલ બોલ શું કહેવાય એક ન પકડાય જી પારે વાય જાય જો ઘણા હાજી પકડી લે ને 10 રૂપિયા આપું પકડીને મને દે તો 10 રૂપિયા આપું આમ આમ કરતો પડખે રાખો ભાવ ફૂક મારે હવામાં ઉડી જાય કડકમાં ફૂટી જાય એ તારા પકડાય જ નહીં એલા પકડી લે તઈ અત્યારે જો હાડા આંખ જેવું થયું અને જો અમા બધા જીરું અંબોરો આવ્યા છે અને બાપા જો હવે પાછરા કરવા જાય છે આમ ઓલા હે ને કોક આવી રીત મૂકા હોય એને મોટા કરી નાખે જો એને બધા આપણે પડ્યા અને મારા પપ્પા જો આ એમ્બોર હે હું એમ્બોર તો એટલે હું અત્યારે વિડીયો ઉતારું છું અને મારા પપ્પા આંબોરે હે અને આજી અને મારી મમ્મી જો આમ હે કોક કોક હે ને ઓલખો લીલું હતું એ રહ્યું ને નતું આંબોર્યું એટલે એ આંબોરે હે કોક કોક રીવી જો આને બાજુ તમને હે બતાવી દઉં તો હવે માર મમ્મી કઈક બોલશે તો અહીંયા આયલા જાય આપણે હાલો જય માતાજી જો વાસદુ કરી નવરા થઈને આવતારીએ કડામાં તો જીરું ઉંબરવાનું કે અતારમાં જીરું ઉંબરવાનું હોય પછી જાણે કપાવવાનું હોય એટલે ઘડીક સવારમાં જીરું ઉંબરી અને પછી તડકાનું કાંઈ જીરું ઉંબોરાય નહીં તો જો જીરું આવું છે તો આમાં કંઈક જે લીલી છે વરિયારી પણ અડધો થોડો હુકાઈ ગયો અડધો હુકલવા એટલે ઉંબોર લેવાય નકર પછી ખરી જાય મોહન જીવાત બેવા મળશે તો કાઢો જવા પડશે ઝીણી નકરિયા પીરી ઉડે પીરા લુગડા ચોટી જાય અમારે રંજી બેન જો અંબોરો પોગી ગયા છે હાલો તો અંબોરો ચાલુ કરી દે હર વાવો જેરુ હર કોમ્બોર જો નવા કઈ હરીફાઈ નો હાલે અરે હરીફાઈ જો એમ તો પછી હર કોમ્બોર આય નહીં લી હું કરતી જા હાજી એમ નો હોય નિરાય તે અસલ મજાનો અંબોર આય થોડોક બાકી રહ્યું છે બે કેરા લીલા છોડવા છે પણ હવે રહેવા દે પાછી એમાં મોલો છે એટલે મોલો ખાઈ જાય હાજી નંત મોટા પાથરા કરો મસાલો નાખો હાલો ઉપાડવા માંડો હાલો હાલો હું ઉપાડવા માંડો તો અત્યારે જો ઓલી બાજુ જીરું એતું ઉપાડી નાખ્યું અને અહીં કણે આવ્યા હતા અહીંયા કડીક ઉપાડ્યું અને હવે તો થોડોક આમ તડકા જેવું થઈ ગયું એટલે ઉકાઈ જેલું હોય ને એ ખરે છે થોડું થોડું તો હવે ઉપાડશો નહીં હવે ઉપાડે કાલ અંબોરવાનું રાખી તડકો થઈ ગયો એટલે અંબોર ને ખરે તો હવે જઈશું કપામાં ઓવાળ કરવાનું કપાવીણ હંધુ આયરે થાય કપાવીણી ની તો વીણતા હતા એટલે દાદાજી નથી પણ વાયા કોક કોક ડેરા હોય ને એ ખુલી જાય એટલે મોર મોર અમે રૂ વીણતા જાય ને બાપાની વાયા ડેરા વીણતા હોય કોક કોક ડેરા એટલે એટલે હવે પછી વાયા લપ ન રહે ઓવાળ થઈ જાય એટલે પછી પાઈ દઈશું ને પછી હાઠી અંબોરવાનું કરવું છે પછી પાય અને હાથી ખેંચ નાખશું એટલે જોતી એટલે બરતાણી થઈ જાય બે કામ
લીમડા ખાલી છે, બાવરા થાય જાણે કાઢી વાયરા સુકાઈ નઈ છે કઈ, અને વાઇડ કરવી પડે. ઓલા શેઠ છે સડક ના પડખે અહીંયા ઢોરા કરી જાય ને એટલે વાઇડ કરવી પડે, તે હંદે બર્તન કાપ કાપી ને વાયડે નાખો પડે જઈડા. તકલીફ પડે પણ કઈ વાંધો નહીં, આપણે ડેલી વિડીયો તો બનાવી જ વારશું, તો કોશિશ કરશું સારો બનાવવાની. બાકી જેવો બનશે એવો આવી જશે કાયમ 9 વાગે. તો હાલો આગળ આગળ મળીએ. તો મિત્રો અત્યારે જો બપોરનો 1:15 થઈ ગયો અને જે બપોરા નથી કર્યા, કારણ કે જો આજે મેંગી બનાવવાની છે, તો આ બધી વસ્તુઓ મેં સુધારીને કમ્પ્લીટ કરીને રાખ્યું છે. કારણ કે એમ નામ મેંગી ખાલી બનાવે પાણીમાં બાફીને તો એના જેવી ન થાય, પણ આપણે આજ મેંગી બનાવશું વઘારીને અને મસ્ત એવી મેંગી બનાવશું. તમે જોઈજો વિડીયો આખે આખો, એટલે તમે પણ આ રીતે મેંગી બનાવશો તો તમને મેંગી એકલા જેવી લાગશે. અને તો હાલો આપણે તમને બતાવી દઉં કે કેટલું વસ્તુ અમે સુધારીને રાખ્યું છે. તો જો આ મેંગી છે બરાબર, આ મેંગીના 2 પેકેટ છે, એ 2 પેકેટ બનાવી વારશું. અને જો આ છે મરચાંની કટકી, આ છે લીલી ડુંગળી સુધારીને રાખી છે, લીલી ખૂકી ગમે તે હાલે. અને આ છે ટમેટા, ને આ છે કોથમરી, ને આ છે લીલું લસણ. બરાબર આટલી વસ્તુ સુધારીને રાખી છે. અને બીજો આપણે આમાં મસાલો નાખશું, જે કાંઈ મરચું મીઠું એ કાંઈ આવે, અને આ મેંગી અંદર મસાલો નીકળે એ પણ આપણે નાખશું છે. એટલે આપણે મેંગી બનાવવા માટે જો આમાં થોડુંક તેલ નાખી દીધું છે, હવે આ ડુંગળી નાખી, ડુંગળી અને લીલું લસણ ને એ તેલમાં શેડવી નાખવાનું. ડુંગળી કડક સડી જાય ને પછી આપણે ટમેટાની નાખીએ. તો આને કડક સડવા દે, કારણ કે ટમેટા તો જલ્દી સડી જાય પણ આ ડુંગળીને થોડીક વાર લાગે, એટલા માટે ડુંગળી થોડીક સડી જાય. તો હવે આ લસણની કટકી ને મરચાંની કટકી એ નાખી દઈ. ટમેટા આપણે વટાણા તો હજી છે નહીં, કારણ કે આપણે ઘરની વસ્તુ હતી ને એ આપણે નાખી, કઈ લેવા નથી ગયા ને વટાણા નથી એટલે એ નથી નાખ્યા. આમાં વટાણા નાખો ને તો આથી પણ સારું, એટલે અમે તો જે વસ્તુ ઘરની હતી મસાલો એ નાખ્યો છે. સડી ગયું હોય તો ટમેટા નાખી દઈ, કારણ કે ટમેટા તો કોચા આવે તો જલ્દી સડી જાય. જોવામાં આ રીતે જોતા પૂરતો થોડું થોડું આપણે વઘાર કરીએ, એટલે હળદર અને મરચું એ મીઠું મીઠું જાજો નહીં નાખવાનું, કારણ કે એમાં મસાલો ફેરો આવે ને એમાં પડી આવે એ હોય, એટલે મીઠું ઓછું નાખવું પડે. અને બાકી જીરું ને મરચું ને મરચું આપણે તીખી બહુ નથી કરવી માપે, એટલે આટલું મરચું નાખી દઈએ આપણે, ને થોડુંક અમથું જીરું નાખી દઈએ. આટલું જીરું નાખી દઈ. ચાલો આ રીતે કડીક હલાવી, થોડુંક ચડી જાય પછી આમાં પાણી ઉમેરવાનું છે, કારણ કે આપણે મેંગી પલળેલું પાણી તો નાખવું જ પડશે. વઘાર આપણો ચડી ગયો છે અને એમાં હવે પાણી આપણે નાખી દઈએ, કારણ કે મેંગી પલળે એટલું નાખવું પડશે. તો આમાં પાણી નાખી દઈ. એક અડધો આ 2 નાના ગ્લાસ છે ને, એટલે 2 અડધા અડધા પાણી નાખ્યું. હવે આમાં મેંગી આપણે નાખી દઈ જો આ રીતે હે ને, અને કટકા કરીને રાખી દેવાના. આપણે મસાલાવાળી જે બધી સુધારીને રાખ્યું તો એ થારીમાં જ આપણે રાખી દઈ, એટલે આ રીતે હાવ કટકા નહીં કરવાના, એવડા એવડા કટકા કરી વાળવાના. હવે અંજીન મોહન અમારે જો 2 મેંગી પાંગે છે,
ઉકરી જ્યુ હવે એમાં આપણે આ ભેરી જે આવે ને મસાલા ની પડી એ બે નાખી દઈ અંદર બે પડી આપણે અંદર નાખી દઈ હવે આપણે મેંગી જો આમાં નાખી દઈ અને આ મેંગી તમે ખાવ ને એટલે લાગે એક ક્લાસ આપણે ઓલી ખાલી પાણીમાં બાફી હોય ને એ નો સારી લાગે સારી લાગશે અને અને આ રીતે જો ચમચેથી કરી અને પછી છે ને ઘડીક ઢાંકીને મેલી દેવાની ખાલી બે મિનિટ જ જાજી વાર નહીં એટલે આપણી મેંગી એક ક્લાસ તૈયાર થઈ જાય તો આને આ રીતે કરી નાખી હવે આપણે ઢાંકીને મેલી દઈશું ઘડીક મેંગી જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જો આ કોથમી નાખી દઈ અને જેથી હલાવી એટલે થઈ જાય એક ક્લાસ આપણી મેંગી ઓલી મેંગી આના જેવી ન થાય આ તમે એકવાર ખાવ એટલે મેંગી લાગે આમ કંઈ ઘટે જ નહીં એવી તો એકલા જ આપણી મેંગી થઈ જઈએ ને જો અહીંયા તુંહાડા વરાળના હોય ને તુંહાડા હોય એટલે હાથું નથી દેખાતું પણ નીચે ઉતારી અને આપણે બતાવશું તમને મિત્રો જો આપણી મેંગી ઉતારી લીધી અને ડિશમાં નાખી દીધી જોઈ એક તમે કોથમી બોથમી ઉપર નાખી દીધી અને મસાલો ભરપૂર આપણી મેંગી એક ક્લાસ બની ગઈ છે તો એકદમ સુગંધિત અને ખાવામાં પણ મજા આવશે એમાં રણજી ને મોહનને બહુ મેંગી ભાવે એટલે એ પણ ખાય છે તો હાલો આપણે હવે જમવાનું બાકી છે તો હાલો મિત્રો જમવા અમે બપોરો કરવા બેસી ગયા અને આ જો મેંગી પાલટી છે એટલે મેંગી બનાવી પણ ખાવાની મજા આવશે અને અમે બનાવીને એ રીતે તમે મેંગી બનાવજો એટલે મસ્ત એવી બનશે ખાલી ઓલી પાણીમાં બાફે એ આના જેવી ન લાગે અને સારી લાગે જો કેવી લાગે મોહન બપોરો કરી લઈ અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કીજો અને લાઈક શેર અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય તો કોઈ વાંધો નથી અને હવે મળશું કાલે નવો વિડીયો અને નવી વાતો સાથે તો બધાને રામ રામ ને જય માતાજી.